જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્મસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. ખૂબ જ સરસ મજાનો ભક્તિભાવ વાળો મહિનો એટલે કે શ્રાવણ મહિનો ગયો છે. ભાદરવો અને આ આસો મહિનો આવશે, પણ શ્રાવણ મહિનામાં આપણે ભગવાન ભોળાનાથને ભરપૂર પ્રમાણમાં બિલીપત્રો અર્પણ કર્યા છે, જેથી કરીને ભોળાનાથ રાજી રાજી થાય અને તમામ આપણી તકલીફો જે છે એ દૂર થાય. આપણી તકલીફો તો દૂર થાય, પણ સમગ્ર સૃષ્ટિમાં કોઈ પ્રકારની કુદરતી આફત ન આવે એના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. કેમ કે અત્યારે બધું કલ્ચર એવું થઈ ગયું છે, વાતાવરણ એવું થઈ ગયું છે, અને જે કંઈ હોય તે એના કરતાં આપણે પ્રાર્થના કરીએ કે કુદરતી એવી કોઈ પણ મોટી આફત ન આવે કે જેથી કરીને મનુષ્યને વધારે પણમાં કોઈ મુશ્કેલી ભોગવવી પડે. તો આજ મારે વાત એ કરવી છે કે શ્રાવણ મહિનામાં આપણે બીલીપત્રો ભરપૂર પ્રમાણમાં ભોળાનાથને અર્પણ કર્યા છે, એ ભક્તિનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. એ કરવાથી ખૂબ આપણને ફાયદો થાય છે, મન શાંત થાય છે, આપણને ઘણી બધી શાંતિ મળે છે. પણ અત્યારે મારે અહીંયા વાત એ કરવી છે કે બીલીપત્ર જે છે એ આરોગ્યની દ્રષ્ટિએ પણ એટલો જ ઉપયોગી છે. બીલીપત્રના પાનનો પાવડર પીવાથી ઘણા બધા ફાયદા થાય છે, ઘણા મિત્રોને ખબર હશે, અને જે મિત્રોને નથી ખબર એ એક વિડીયો એક વખત આ જરૂર જોઈ લે, જેથી કરીને બીલીપત્ર જે છે એનો ભક્તિમાં તો મહિમા છે, તે પણ સાથે આરોગ્યમાં પણ એટલો જ આપણને ઉપયોગમાં આવે છે. તો બીલીપત્રના પાનનો પાવડર જે છે એ લોહીના વિકારને સુધારે છે. એટલે કે જો શરીરમાં લોહીનો બગાડ થઈ ગયો, હિમોગ્લોબિન ઓછું હોય, લોહી વિકાર જેવી કોઈ સિચ્યુએશન ઊભી થઈ હોય, તો આ પાવડર પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે. જે મિત્રોને કિડનીને લગતી કોઈ સમસ્યા છે, કિડની બરાબર કામ નથી કરતી, પ્રોપર જે કિડની કાર્ય કરવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી કરતી, એ મિત્રો જો આ પાવડર પીવાનો રાખશે તો પણ એને ખૂબ સારો ફાયદો થશે. બીલીપત્રના પાનના પાવડરના અઢળક ફાયદા છે, દરેક ફાયદા અહીંયા કહેવા મુશ્કેલ છે, પણ એમ જાણી લો ને કે જે મિત્રો રોગી છે એ પણ ઉપયોગ કરી શકે છે, અને જે મિત્રો નિરોગી જે છે એ મિત્રો પણ આ પાવડર પી અને તંદુરસ્તી જાળવી શકે છે. તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ પાવડર બનાવવો કઈ રીતે અને એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આ પાવડર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બીલીપત્રના જે પાન જે છે એ તોડવાના રહે, અને પાન તોડતી વખતે ભોળાનાથને આપણે પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, અમે જે હેતુથી આ વસ્તુ અમે લઈ જઈએ છીએ એ હેતુમાં અમને સફળતા અપાવો, એટલે કે આરોગ્ય અમારું સારું સારું અને સારું થાય એવી અમારી ઉપર કૃપા કરો. આ પાંદડા આપણે ઘરે લાવીને તડકે સૂકી નાખવાના છે, તડકે સુકાઈ જાય પછી અને મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે. આ જે પાવડર બને છે એ પાવડરમાંથી રોજ સવારે અને સાંજે એક એક ચમચી એક ગ્લાસ નવસેકા ગરમ પાણીની અંદર પીવાનું છે. રેગ્યુલર તમારે આ પ્રયોગ જે છે એ સવા મહિના સુધી ફરજિયાત કરવાનો છે. જો તમે સવા મહિના સુધી એક ધારો આ પ્રયોગ કરશો તો તમારું ધાર્યું રિઝલ્ટ તમે મેળવી શકશો. બીજું કે જે મિત્રોનું જે આપણું શેડ્યુલ જે છે એકદમ ફિટ છે, એ સમયની કોઈ અમને સમય મળતો નથી, કામમાંથી ફ્રી થઈ નથી શકતા, અને જે કાંઈ કરવું જોઈએ આ પ્રોપર બનાવવું પડે પણ બનાવવા માટે એમની પાસે સમય નથી, સમયની એને પૂરતા નથી, તો જેથી કરીને આ પાવડર બનાવવો મુશ્કેલ છે, તો એવા મિત્રો માટે ખૂબ જ એક સરસ મજાનો આ પાવડર બજારમાં અવેલેબલ છે. તો જે મિત્રોને બીલીપત્રના પાનનો રેડી પાવડર જોતો હોય એ મિત્રો અમારા આ વોટ્સઅપ નંબરમાં કોન્ટેક્ટ કરી શકે છે. સર્વ જીવને માચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.